સેક્સ કરવાથી કોરોના વાયરસનો ચેપ લાગી શકે કે નહીં? તમે આ વિશે કદાચ વિચાર્યું હશે, પરંતુ બની શકે કે આ વિશે પ્રશ્ન પૂછતા અચકાયા હશો. તો સત્ય અને ભ્રમનો ફેર જાણવા માટે અમે આ પ્રશ્ન નિષ્ણાતો સામે મૂક્યો. કોરોના વાયરસના સંક્રમણના ડરથી વિશ્વભરમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઘરમાં પુરાઈ રહેવાની સલાહ આપવામાં આવી છે, ત્યારે આ સમયે શું એક સાથે રહેતા દંપતીએ સેક્સથી દૂર રહેવું જોઈએ? નવા સંબંધ બાંધવામાં પણ ચેપ લાગવાનો ખતરો રહે છે? ચુંબનથી ખતરો કેટલો? આવા કેટલાક પ્રશ્નોના જવાબ બીબીસીના એક કાર્યક્રમમાં નિષ્ણાતોએ આપ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે હાથ મિલાવવાનું તો બંધ થયું છે, ત્યારે લોકો દ્વારા ઇન્ટરનેટ પર સેક્સ અને કોરોના વાયરસ અંગે સૌથી વધારે પૂછાતા પ્રશ્નોના જવાબ અમે તમને આ વિડીયોમાં આપીશું. સૌથી પહેલો પ્રશ્ન, કોરોના વાયરસ મહામારીના સમયમાં સેક્સ સુરક્ષિત ખરું? આ વિશે વાત કરતા ડોક્ટર એલેક્સ જ્યોર્જે કહ્યું કે જો તમારા પાર્ટનર સાથે તમે એક જ વાતાવરણમાં એક જ ઘરમાં રહેતા હો તો કોઈ સમસ્યા ન થવી જોઈએ, પરંતુ જો તમારામાંથી એક પણ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણ દેખાતા હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને ઘરમાં પણ અલગ અલગ રહેવું. ત્યારે સેક્સ બાબતોના નિષ્ણાત પત્રકાર એલેક્સ ફોક્સ પણ માને છે કે એવું ન માનવું જોઈએ કે એક યુગલમાંથી એકને પણ હળવા લક્ષણ દેખાતા હોય તો અન્યને પણ એવા જ લક્ષણ દેખાશે. તેઓ કહે છે કે જો કોરોના વાયરસના લક્ષણ દેખાતા હોય તો બંને પાર્ટનર્સે અલગ અલગ રહેવું જોઈએ. બીજો પ્રશ્ન એ છે કે નવા પાર્ટનર સાથેના સંબંધ બાંધવા સુરક્ષિત છે? ડોક્ટર એલેક્સનું કહેવું છે કે નવા પાર્ટનર સાથે સેક્સ સંબંધ બાંધવા માટે પણ આ સમય અનુકૂળ ન કહી શકાય, કારણ કે કોરોના વાયરસનો ચેપ લાગવાનો ખતરો સામે જ છે. હળવા કે નજીવા લક્ષણોને કારણે કોરોના વાયરસનું સંક્રમણ છે કે નહીં એ જાણવું ઘણી વખત અઘરું હોય છે. તેઓ ચેતવણી આપે છે કે એ ભૂલવું ન જોઈએ કે કોરોના વાયરસ ધરાવતા કેટલાક લોકોમાં કોઈ પણ પ્રકારના લક્ષણ ન દેખાય એવી શક્યતાઓ હોય છે, પરંતુ એવું બની શકે કે તેમના કારણે તેમના પાર્ટનર કે સંપર્કમાં આવતી વ્યક્તિને નજીક આવવાથી કે ચુંબનથી વાયરસનું સંક્રમણ થાય. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, ચુંબન કર્યાના અમુક દિવસો પછી જો પાર્ટનરમાં સંક્રમણના લક્ષણ દેખાય તો? ડોક્ટર એલેક્સનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં તમારે સેલ્ફ આઇસોલેશનમાં જતા રહેવું જોઈએ, એટલે કે પોતાની જાતને બીજા લોકોથી દૂર રાખવી જોઈએ. તમારે પોતાના શરીરમાં કોરોના વાયરસના સંક્રમણના કોઈ પણ લક્ષણ પર નજર રાખવી જોઈએ. જો કોઈ લક્ષણ દેખાય તો તમારે તુરંત ડોક્ટર અથવા હેલ્પલાઈનની મદદ લેવી જોઈએ. ત્યારે અન્ય નિષ્ણાતો કહે છે કે સંબંધોમાં પોતાની જાત માટે અને પોતાના પાર્ટનર માટે આપણું વર્તન અને વલણ જવાબદારી ભરેલું હોવું જોઈએ. જો તમારામાં લક્ષણ દેખાતા હોય તો તમારે તુરંત તમારા પાર્ટનરને આ બાબતે જાણ કરવી જોઈએ, જેથી તેઓ સાવચેતી રાખી શકે, અને જો તમારા પાર્ટનરમાં લક્ષણ દેખાય તો તમારે સેલ્ફ આઇસોલેશનમાં જવું જોઈએ. ચોથો પ્રશ્ન એ કે પહેલા કોન્ડોમ ન વાપરતા હો તો શું હવે વાપરવાનું શરૂ કરી દેવું જોઈએ? આ બાબતે એલેક્સનું કહેવું છે કે જો તમે કોન્ડોમ સિવાય કોઈ અન્ય પ્રકારના નિરોધનો વપરાશ કરતા હતા અને તમે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ અંગે તપાસ કરાવેલી હોય તો કોઈ જરૂર નથી કે તમે અત્યારે કોન્ડોમ વાપરવાનું શરૂ કરો. પરંતુ જો તમે પહેલા પણ અન્ય કોઈ સાવચેતી નહોતા રાખતા અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનો ખતરો ઉઠાવી રહ્યા હતા, તો મારી સલાહ એ છે કે તમારે કોન્ડોમ વાપરવા જોઈએ. ચોથો પ્રશ્ન, શું ગુપ્તાંગોને અડવાથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય ખરું? ડોક્ટર એલેક્સ સલાહ આપે છે કે એકબીજાના શરીરના ફ્લુઇડ્સ હાથ વડે કે કોઈ પણ રીતે તમારા મોઢા અથવા નાક સુધી પહોંચવાથી કોરોના વાયરસનો ચેપ લાગવાની શક્યતા રહે છે, એટલે આ બાબતે તમારે સાવચેતી રાખવી જોઈએ. જો તમે એક જ ઘરમાં ન રહેતા હો તો તમારે આનાથી બચવું જોઈએ. પાંચમો પ્રશ્ન એ છે કે એચઆઈવીના દર્દીને કોરોના વાયરસનું સંક્રમણ હોવાનો ખતરો શું વધારે છે? એલેક્સ ફોક્સ કહે છે કે જો દર્દી એચઆઈવીની દવા લઈ રહ્યો હોય તથા તેનું CD4 કાઉન્ટ પૂરતું છે, એટલે કે સંક્રમણ સાથે લડનાર વ્હાઇટ બ્લડ સેલની સંખ્યા પૂરતી છે, અને લોહીમાં એચઆઈવીની માત્રા પણ અનડિટેક્ટેબલ હોય, તો દર્દીની રોગ પ્રતિકારક શક્તિ નબળી ન ગણી શકાય. એચઆઈવી દર્દીએ તેમની દવાઓ લેતા રહેવી જોઈએ અને સામાન્યપણે બધા માટે જે સૂચનો આપવામાં આવેલા છે તેને પાળતા રહેવું જોઈએ.